નમસ્કાર મિત્રો હું બોટલ પે યુટ્યુબની આ ચેનલમાં આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો ધોરણ દસની બોર્ડની પરીક્ષાઓ નજીક આવી રહી છે અને એમાં એ તમે ગણિતની ખાસ તૈયારીઓ કરતા હશો તો આ વિડીયોની અંદર હું તમને એક ખાસ દાખલો શીખવાડવાનો છું જે બોર્ડની પરીક્ષા માટે મોસ્ટ આઈ એમ છે આ દાખલામાં આપણને કાટકોણ ત્રિકોણ આપ્યો હશે અને કાટકોણો સમાવતી જે બે બાજુઓ છે એના માપ આપેલા હશે તો આપણે આ જે કાટકોણ ત્રિકોણ છે એમાં જે અંતવૃત્ત ની ત્રિજ્યા કઈ રીતે સુધી શકે તે શીખવાના છે તો ચાલો આપણે આ એમપી દાખલાની રીત શીખીએ મિત્રો દાખલાની જે રકમ છે આ પ્રમાણે છે ત્રિકોણ માં ખૂણો બી બરાબર નિવોષ એટલે કે આપેલો ત્રિકોણ જે છે કાટકોણ ત્રિકોણ છે આ કાટકોણ ત્રિકોણમાં ખૂણો બી કાટકૂણો છે અને બીસી બરાબર બાર સેન્ટીમીટર અને એબી બરાબર પાંચ સેન્ટીમીટર છે તો આપણે ત્રિકોણ એ છે એના અંતવૃત્તની ત્રીજા શોધવાની છે સૌથી પહેલાં આપણે આકૃતિ દોરી અને સમજવાની કોશિશ કરીએ કે આપણને શું આપેલું છે અને જે શોધવાનું છે કેવી રીતે શોધી શકીએ છીએ તો સૌથી પહેલાં હું ત્રિકોણ એ દોરીશ કાટકોણ ત્રિકોણ દોરીશ આ કાટકોણ ત્રિકોણ છે અને એમાં આ જે ખૂણો છે કાટખૂણો છે અને કાટખૂણો અહીંયા આગળ આપણને બી આપેલો છે એટલે અહીંયા આગળ હું બી લખીશ હવે ત્રિકોણ એ છે એટલે અહીં આગળ બિંદુ એ લખી દઉં અને અહીંયા આગળ સી લખી દઉં તમે સી જે છે એ અહીં પણ લખી શકો છો અને એ અહીં પણ લખી શકો છો આમ આપેલો ત્રિકોણ જે છે મિત્રો કાટકોણ ત્રિકોણ છે અને એમાં ખૂણો બી જે છે એ કાટખૂણો છે આ કાટકોણ ત્રિકોણની અંદર બી બરાબર બાર સેન્ટીમીટર છે એટલે આટલું જે માપ છે એ બાર સેન્ટીમીટર છે એટલે અહીં હું લખી દઉં આ માપ જે છે એ બાર સેન્ટીમીટર આ ઉપરાંત એ બરાબર પાંચ સેન્ટીમીટર છે હવે હું ત્રિકોણ એ બીસીમાં એ શોધી નાખીશ આ એ છે અને આ એ બીનું માપ જે છે મિત્રો પાંચ સેન્ટીમીટર એટલે અહીં લખી દઉં હું પાંચ સેન્ટીમીટર હવે આ કાટકોણ ત્રિકોણ છે એમાં કાટકોણો સમાવતી બે બાજુ આપેલી છે કેટલાક વિદ્યાર્થીઓ હોશિયાર હોય અને એમને જે પાયથો પાઇથાગોલિયન ટ્રિપલેટ છે એ ખબર હોય એટલે એનો આનો જવાબ કેટલો આવે છે એવું ખબર પડી જાય ફટદાયને તેર લખી દે ના ખબર હોય તો કેવી રીતે શોધી શકાય આપણે લખીશું અને હા ત્રિકોણ એ બીસીના અંતવૃતની ત્રિજ્યા ત્રિકોણ આ એબીસી છે કાટકોણ ત્રિકોણ એનું અંતવૃત એટલે ત્રિકોણની જે ત્રણેય બાજુઓની અંદરથી સ્પર્શે એવું જે વર્તુળ દોરીએ એને આપણે એનું અંતવૃત કહેવાય આ ત્રિકોણ એ નું અને એની મારે ત્રિજ્યા શોધવાની છે એટલે આ કેન્દ્રથી વર્તુળ સુધીનું આ કેન્દ્રને ઓ કીધું છે અને આ અંતર મારે શોધવાનું છે એને વર્તુળની ત્રિજ્યા કહેવાય અને આ અંતવૃત છે એટલે આપણે અંતવૃત એટલે અંદરનું જે વર્તુળ છે એની ત્રિજ્યા શોધવાની છે હવે આ ત્રીજા શોધવા માટે સૌથી પહેલા મારે કર્ણનું માપ શોધવું પડશે એસી એટલે પાયથાગોરસનો પ્રમેય એપ્લાય કરવો પડશે મેં હમણાં તમને કહ્યું એ પ્રમાણે કાટકોણ ત્રિકોણ હોય એટલે આપણે પાયથાગોરસનો જે પ્રમેય છે એને ફરજિયાત યાદ કરવાનો જ મિત્રો કાટકોણ ત્રિકોણ એબીસીમાં માં આપણને ખૂણો બી નેવો અંશનો આપ્યો છે એટલે કે કાટકોણ ત્રિકોણ છે આપેલો ત્રિકોણ એટલે પાયથાગોરસના પ્રમેય પ્રમાણે કાટખૂણો સમાવતી બે બાજુઓના વર્ગોનો સરવાળો કાટખૂણો સમાવતી બે બાજુઓ કઈ છે એ અને બી એટલે કાટખોણો સમાવતી બાજુઓના વર્ગનો સરવાળો કર્ણના વર્ગ બરાબર થાય એટલે એ બીનો વર્ગ અથવા બીસીનો વર્ગ બરાબર કર્ણનો વર્ગ થશે કિંમતો મૂકી દઈએ એ બીની જે કિંમત છે અહીં આપેલી આપેલી છે આપણને પાંચ સેન્ટીમીટર એટલે અહીં પાંચ મૂકી દઈએ એટલે પાંચનો વર્ગ થશે બીસીની કિંમત આપણને અહીં બાર આપી છે એટલે બારનો બારનો વર્ગ અને એસીનો વર્ગ શોધવાનો છે એટલે કે એસી શોધવાનો છે પાંચનો વર્ગ થશે પચીસ બારનો વર્ગ થશે એકસો ચોવાળીસ અને એસી નો વર્ગ પચીસ વત્તા એકસો ચુવાલીસ થશે એકસો ને ઓગણ સિત્તેર વન સિક્સટી નાઇન એસી નો વર્ગ આ વર્ગ આ બાજુ જાય તો વર્ગમૂળ થાય એટલે એકસો અગણો સિત્તેર નું વર્ગમૂળ તેર થાય એટલે એસી બરાબર તેર સેન્ટીમીટર થશે એસી બરાબર તેર સેન્ટીમીટર કેમ કે એ બધા એકમ સેન્ટીમીટરમાં આપેલા છે માપ એટલે આ જે જવાબ આવશે એ પણ સેન્ટીમીટરમાં હવે આપણને કર્ણનું માપ મળી ગયું છે તેર સેન્ટીમીટર આ કર્ણનું માપ મળી ગયું છે હવે હું અંતવૃત્તની ત્રીજાનું સૂત્ર મૂકીશ કાટકોણ ત્રિકોણમાં આપણી પાસે ત્રણેય બાજુનું માપ હોય અને એની અંદર જે આ અંતવૃત્ત છે એની ત્રિજ્યા સુધીનું સૂત્ર છે અંતવૃત્તની ત્રિજ્યા બરાબર કાટખૂણો સમાવતી બે બાજુઓનો સરવાળો ઓછા કર્ણ ભાગ્યા બે એ કાટખૂણો સમાવતી બે બાજુઓ છે એ બી વત્તા બીસી ઓછા કર્ણ જે છે એ એસી છે મિત્રો એટલે ઓછા એસી ભાગ્યા બે ફરી એકવાર કહી દઉં કાટખૂણો સમાવતી બે બાજુઓનો સરવાળો ઓછા કર્ણ ભાગ્યા બે હવે આપણે અહીં કિંમતો મૂકી દઈએ એટલે અંતવૃત્તની ત્રીજી આપણને મળી જશે મિત્રો એ બીની કિંમત જે છે એ અહીં જોઈ શકાય છે પાંચ છે આ બીસી જે છે એની કિંમત છે બાર એટલે અહીં બાર મૂકીશ એસીની કિંમત આપણે શોધી છે તેર ચાલો કિંમતો મૂકી દઈએ પાંચ બાર ઓછા તેર બાર ને પાંચ સત્તર સત્તરમાંથી તેર જાય તો ચાર એટલે ચાર ભાગ્યા બે આવશે ચાર ભાગ્યા બે અને ચાર ભાગ્યા બે કરું તો બે આવશે એટલે આપેલ જે કાટકોણ ત્રિકોણ એબીસી છે એના અંતવૃત્તની ત્રિજ્યા મિત્રો બે સેન્ટીમીટર થશે એના અંતવૃતની ત્રિજ્યા જે છે એ બે સેન્ટીમીટર થશે